સરકાર ભ્રષ્ટાચાર હટાવવાની વાતો તો બહુ કરે છે. ભાજપે દેશમાં બહોત હુઈ ભ્રષ્ટાચાર કી માર અબ કી બાર મોદી સરકારનો નારો આપી દેશમાં સરકાર પણ બનાવી હતી, ત્યારે આજ ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરતી ભાજપના જ મોડેલ સ્ટેટ ગુજરાતમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને આ ભ્રષ્ટાચારમાં અધિકારીઓ પણ સામેલ હોય ત્યારે શું? આપણે હાલમાં જ એવો એક મામલો ટીઆરપી અગ્નિકાંડના રૂપમાં જોયો, જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓના નામ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ભ્રષ્ટાચારનો નવો એક મામલો અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનમાં સુએજ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા 500 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનું સામે આવ્યું છે, જેના વિરુદ્ધ અસ્મિતાબેને પત્રિકા છપાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનમાં સુએજ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા 500 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનું સામે આવ્યું છે, જેના વિરુદ્ધ અસ્મિતાબેને પત્રિકા છપાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએજ ફાર્મના ગ્યાસપુરના 38 ખેડૂતોની જમીન મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલે ભાજપના મોટા નેતા વિવેકભાઈ પ્રહલાદભાઈ પટેલના નામે 6ના હકપત્રમાં ભાડા પટ્ટે ચડાવી દીધી છે. ગયાસપુરના અસ્મિતાબેને કહ્યું કે છેલ્લા 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાર્કથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પરંતુ મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલને ભાજપના મોટા માથાઓ છાવરતા હોવાથી 38 ગરીબ ખેડૂતોને ન્યાય હજુ સુધી મળ્યો નથી, એટલે તેના અન્યાયની સામે તેમણે ઝુંબેશ ઉઠાવી છે. અને તેઓ આ પત્રિકા 23 ઓગસ્ટે કોંગ્રેસની ન્યાય યાત્રામાં ચાંદખેડાથી ગાંધીનગરના પટ્ટામાં વહેંચશે. આ અંગે ગ્યાસપુરના અસ્મિતાબેન એમ ચાવડાએ શું કહ્યું તે સાંભળો. મિત્રો, ગ્યાસપુર ગામ નજીક જિંદાલ ફેક્ટરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેનું ઉદ્ઘાટન કરવા માટે માન્ય અમને જાણવા મળેલ છે. તો આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આપ શ્રી આવો તો વિશાલા નારોલ હાઈવે શાસ્ત્રી બ્રિજ થઈને ગ્યાસપુર ગામમાં થઈને તમે જિંદાલ ફેક્ટરી પર જશો. કારણ કે આ ગ્યાસપુર ગામ જ્યારે આપ 64 સરખેજ વિધાનસભામાંથી એમએલએ તરીકે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે આ ગ્યાસપુર ગામ 64 સરખેજ વિધાનસભામાં આવતું હતું. ત્યારબાદ આપ 2 ટર્મથી ગાંધીનગર લોકસભામાં એમપી તરીકે ચૂંટાઈને આવો છો, ત્યારે પણ આ ગ્યાસપુર ગામ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે. તો આપશ્રીને મારી વિનંતી છે કે આપ ગ્યાસપુર ગામમાં થઈને ગ્યાસપુર ગામના આપના મતદારોને મળી અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે 2006થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગ્યાસપુર ગામને ભેળવવામાં આવી છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્યાસપુર ગામનો કેવો ગાંડો વિકાસ કર્યો છે કે કેવી દુર્દશા કરી છે તે આપની નજરે નિહાળો અને આપના મતદારો અને આપના વિસ્તારના રહીશો જે હિન્દુ છે, હિન્દુ મતદારોની કેવી દુર્દશા છે તે આપની નજરે નિહાળો અને તેમને મળો અને તેમનાય સમસ્યા જાણો. બીજું, આપ સાહેબની મારી નમ્ર અરજ છે કે આ ગ્યાસપુર ગામના 38 જેટલા ખેડૂતો કે જે અત્યાર સુધી તેમનો હક નથી મળ્યો, છેલ્લા 25 વર્ષથી તેઓ પોતાના હક માટે લડી રહ્યા છે. અને તે હકની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુએજ ફાર્મ ખેડૂત મંડળનું એક મંડળ છે, ખેડૂત મંડળના પ્રમુખ છે મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલ, કે જેઓ પોતાને ભાજપના નેતા ગણાવે છે. તેઓએ 500 કરોડનો ભ્રષ્ટાચાર કરેલો છે અને હાલ તેઓએ 102, 108 અને 142 નંબર જે ટીપી સર્વે નંબર 32માં આવે છે તે પ્લોટ ભાડા પટ્ટે વિવેકભાઈ પ્રહલાદભાઈ પટેલને આપેલો છે અને તેની 6ના હકપત્રમાં તેની નોંધણી પણ કરાવી દીધેલી છે. ખરેખર એ જમીન આ ગ્યાસપુરના 38 ખેડૂતોની છે અને તેમને તેમનો હક નથી મળતો અને તેમની રજૂઆત પણ કોઈ નથી સાંભળતા. એટલે માટે જ મારી આપ શ્રી નમ્ર અરજ છે કે આપ જો જિંદાલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા હોય તો વિશાલા નારોલ હાઈવે થઈને તમે શાસ્ત્રી બ્રિજ પર તેને ગ્યાસપુર ગામમાં થઈને તે ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા જજો અને આપના મતદારો જે આપની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે જે આપ કદાચ 1995 કદાચ તમે ત્યાંના એમએલએ હતા ત્યારથી તે મતદારો આપની રાહ જોઈ રહ્યા છે અને આપ તેમને મળશો અને તેમની સમસ્યાનું સમાધાન થશે એવી એમની આશા છે. તો આપ જરૂરથી આવશો.
આ નિવેદન અસ્મિતાબેને પોતે આપ્યું છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા પાસે આ મામલે કોઈ પુરાવા નથી, જેથી અમે આખો વિડીયો બતાવ્યો નથી.